વલસાડના સરીગામ જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે, જ્યારે વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા ઇન્ડિયા નામની કંપનીમાં બ્લાસ્ટ થયો. પ્રચંડ બ્લાસ્ટથી કંપનીમાં ભીષણ આગ લાગી, કંપનીનો સ્લેબ ધરાશાયી થયો. બે કામદારોના મોત નિપજ્યા છે, જ્યારે કાટમાળ નીચે અન્ય કેટલાક કામદારો પણ દબાયા હોવાની આશંકા છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી છે. કંપનીનો સ્લેબ ધરાશાયી થતા આ ઘટના સામે આવી છે, જેમાં બે કામદારોના મોત નિપજ્યા છે. જો કે અફરાતફરીનો માહોલ સર્જાયો, અન્ય કેટલાક લોકો દબાયાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. વલસાડની આ ઘટના, સરીગામ જીઆઈડીસીની આ ઘટના કે જ્યાં વેન પેટ્રોકેમ ફાર્મા ઇન્ડિયા કંપનીમાં ભીષણ બ્લાસ્ટ થયો. પ્રચંડ બ્લાસ્ટથી કંપનીમાં ભીષણ આગ લાગી હતી અને આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. કંપનીનો સ્લેબ ધરાશાયી થયો હતો. બે કામદારોના મોત નિપજ્યા છે, ત્યારે હાલ તો તપાસ જારી છે. અન્ય કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા છે. દરેક લોકોનું રેસ્ક્યુની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. ફાર્મા ઇન્ડિયા કંપનીમાં આગની ઘટના સામે આવી છે, જેમાં પ્રચંડ બ્લાસ્ટથી કંપનીમાં ભીષણ આગ લાગી. ભીષણ આગ લાગતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને બે કામદારોના મોતની ખબર છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. બે કામદારોના મોતની ખબર હાલ સામે આવી છે, જોકે હાલ રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલુ છે. સરીગામ જીઆઈડીસીની આ ઘટના કે જ્યાં જીઆઈડીસીની કંપનીમાં વિસ્ફોટ થયો છે. વેન પેટ્રોકેમ ફાર્મા ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી. પ્રચંડ બ્લાસ્ટથી કંપનીમાં ભીષણ આગ લાગી છે. દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે પ્રમાણે ભીષણ આગ લાગી અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. વલસાડથી મારી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે. ભરતસિંહ, આગ લાગવાનું કારણ શું હોઈ શકે છે તે હાલ સામે આવ્યું છે ખરા, અને ઘાયલો કેટલા છે? જી બિલકુલ, મોડી રાતની ઘટના છે. સરીગામ જીઆઈડીસી ની અંદર આવેલી આ કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની અંદર આખી કંપનીનું બે માળનું જે બિલ્ડિંગ છે ધરાશાયી થઈ ગયું છે. અંદર છે કેટલાક કામદારો છે દબાયા હતા. મોડી રાત સુધી બે કામદારોના મૃતદેહ છે બહાર કાઢવામાં આવ્યા હતા અને અત્યારે પણ કામગીરી ચાલી રહી છે. આપને જણાવી દઉં કે આ કંપનીમાં સોમવારે રજા હતી, આથી કામદારોની સંખ્યા ઓછી હતી, પરંતુ કંપનીની અંદર કોઈ મશીનરી કઈ ખામીસર ગઈ હતી, આથી તેને રિપેરિંગ કરવા માટે ટેકનિશિયનોની ટીમ છે કામ કરી રહી હતી. એ વખતે જ અચાનક બ્લાસ્ટ થયો હોવાની વાત બહાર આવી રહી છે. બનાવને લગલે પોલીસ અને અન્ય ટીમો છે સ્થળ પર પહોંચી અને કામગીરી હાથ ધરી હતી. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. જે દબાયા છે તેમની શોધખોળ ચાલુ છે, પરંતુ બે કામદારોના મોત નિપજ્યા છે અને હાલ તો આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. જો કે સોમવાર હોવાથી કંપનીમાં જે પ્રમાણે લોકો હોય છે તે પણ હાજર હતા, અને જેથી જે આગની ઘટના સામે આવી છે, બે લોકોના મોત નિપજ્યા છે. નજર કરીએ અને સમાચારો પર, તો અરવલ્લી અને બનાસકાંઠા પંથકમાં બટાકાની ખેતી કરતા ખેડૂતોને પસ્તાવાનો વારો આવ્યો છે. ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. બટાકાના ભાવની રામાયણ શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લો બટાકાનું હબ ગણાય. બટાકાની નગરી એટલે ડીસા, આ વિસ્તારના બટાકા વિશ્વવિખ્યાત છે. દર વર્ષે બટાકાની ખેતી કરી માલામાલ થતા ખેડૂતોને આ વખતે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. કેમ કે રવિ સિઝનમાં વાતાવરણનો સાથ મળતા અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ 19,000 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું. ખેડૂતોએ મોંઘાદાટ ખાતર અને બિયારણનો અને દવાનો છંટકાવ કરતા ઉત્પાદન પણ સારું થયું છે. પરંતુ જ્યારે ખેડૂતોનું મહેનતનું ફળ ખાવાનો સમય આવ્યો, ત્યારે જ બટાકાના ભાવ ગગડી જતા બબાલ થઈ ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા સ્થિતિ કફોડી બની છે. બટાકાના ભાવ ન વધતા ખેડૂતોની રાત દિવસની મહેનત એળે ગઈ છે. ગયા વર્ષે 240-250 રૂપિયા ભાવ હતો, જે આ વર્ષે 200-210-215 રૂપિયાનો ભાવ છે, અને ખાતરની સરખામણી ખાતર આ વર્ષે દોઢા ભાવ થઈ ગયા છે. ગત વર્ષની સરખામણીમાં ભાવ ખૂબ જ ઓછા મળી રહ્યા છે. ગત વર્ષે 20 કિલો બટાકા 250-260 રૂપિયા વેચતા હતા. એ એલઆર બટાકાના ચાલુ વર્ષે ભાવ જે શરૂઆતમાં 20 કિલોના 251 હતા, તે હાલ ઘટીને 200-220 રૂપિયા થઈ ગયા છે. તેમ છતાં કોઈ લેવાલ નથી. ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર દ્વારા ભાવ અંગે યોગ્ય આયોજન કરાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. આ તરફ બનાસકાંઠાના દિયોદર પંથકના ખેડૂતોએ બટાકાના પોષણક્ષમ ભાવ ન મળતા આવેદનપત્ર આપ્યું.
ખેડૂતોને 50-60 હજાર રૂપિયા એકરે ખર્ચો લાગ્યો છે, એના માટે ખેડૂતોને બહુ તકલીફ છે. આના માટે સરકાર કંઈક વિચારે, અમે અમારો એવો અનુરોધ છે. બીજી તરફ વેપારીઓ પણ આગળ લેવાલી નહીં હોવાને કારણે ખેડૂતો પાસેથી માલ લેતા ડરી રહ્યા છે. અત્યારે માલ એવું છે કે અમે પણ માલ લઈએ ખેડૂતો જોડેથી, તો સામે કંપનીઓ કે વેપારી કોઈ લેવા માટે તૈયાર નથી, તો અમે પણ કેવી રીતે લઈને આપણે આગળ સપ્લાય કરીએ. બટાકામાં નિમેટોલ નામના રોગનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે બટાકા ઉપર ફોડલા જેવા ઉપસી આવતા મોટાભાગનો પાક ખરાબ નીકળ્યો છે, જેથી ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 30-40 રૂપિયા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેડૂતોને હાલ બટાકા ક્યાં વેચવા તે મોટો પ્રશ્ન છે. તો બીજી તરફ ગત વર્ષની સરખામણીમાં દોઢો ખર્ચ સામે ભાવ બગડી જતા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનું ભાડું પણ ખેડૂતોને પોસાય તેમ નથી. જે ઉત્પાદન લેવાની પરંતુ સ્થિતિ એ થઈ છે કે ગત વર્ષ કરતા આ વખતે એક મણમાં 50-70 રૂપિયાનું નુકસાન ખેડૂતોનું થઈ રહ્યું છે. ખાસ કરીને જે એલઆર બટાકા છે તેમાં વ્યાપક નુકસાન છે, કારણ કે જે વર્ષે ગત વર્ષે જે ભાવો હતા તેની સામે બિયારણ ખર્ચ, મજૂર ખર્ચ, તમામ ખર્ચ વધ્યો છે, ત્યારે તેની જે ઉત્પાદન ખર્ચ આ વખતે વધવો જોઈએ તેમાં ઘટાડો થવાના કારણે ખેડૂતો ભારે નુકસાનીમાં જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં આ વખતે બટાકાના ઉત્પાદનમાં ખેડૂત નાખુશ જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18, ગુજરાતી.